हेलो विद्यार्थी मित्रों, आपणी चैनल शिक्षा क्लासीस ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकन्स ने प्रेस करो जेथी आपने अमारा नवा वीडियो मळता। नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 ना एनसीईआरटी ना कोर्स में रसायन शास्त्र एटले के केमिस्ट्री नो प्रकरण नंबर 3 धातु अने अधातु विषय भणीशुं। मित्रों, आपणे आज सक्रियता श्रेणी विषय भणवाना छे। सक्रियता एटले शुं? एक्टिव घणी बधी धातुओमां अमुक धातु वधु सक्रिय होय छे, अमुक मीडियम सक्रिय होय छे अने अमुक ओछी सक्रिय होय छे। तो पहेलो प्रश्न, सक्रियता श्रेणी एटले शुं? तो जुदी जुदी धातुने तेनी सक्रियताना उतरता क्रममां गोठवानुं। केवा क्रममां? उतरता क्रममां। जुदी जुदी धातुने तेनी सक्रियताना उतरता क्रममां गोठवता जे श्रेणी रचाय એને શું કહેવામાં આવે? સક્રિયતા શ્રેણી। શું કહેવામાં આવે? સક્રિયતા શ્રેણી। તો આપણે પહેલા આ એની ઉદાહરણ છે એટલે કે ઉદાહરણ છે અને આ એની ડેફિનેશન કહેવાય એટલે કે વ્યાખ્યા। ડેફિનેશન એટલે વ્યાખ્યા। આ બધું ધ્યાન આપજો। ચાલો, તો સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવા ગ્રુપ તમારે બનાવી દેવાના। પછી એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન અને લેડ। પહેલું શું? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ ને મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન અને લેડ, પછી માનાંકમાં હાઇડ્રોજન અને પછી કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું। બરાબર? તો મિત્રો, ઉપરથી જેમ જેમ આપણે નીચે જઈએ સૌથી વધુ સક્રિય ધાતુ કઈ આવે? પોટેશિયમ। એટલે સૌથી વધુ સક્રિય। એનાથી ઓછી સક્રિય કઈ છે? સોડિયમ। એનાથી ઓછી સક્રિય કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, એ જ રીતે એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન અને લેડ, અને માનાંકમાં હાઇડ્રોજન, પછી કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોન। અહીં બાજુમાં તમને ડાઉન તીર બતાવ્યું છે કે ઉપરની ધાતુઓ એ વધુ સક્રિય છે, વચ્ચે છે તે એના કરતા ઓછી સક્રિય છે અને નીચે છે તે ખૂબ જ એકદમ ઓછી સક્રિય છે। એટલે ટૂંકમાં જે પોટેશિયમ છે સૌથી વધુ સક્રિય છે, વચ્ચેની ધાતુઓ મધ્યમ સક્રિય છે અને નીચેની ધાતુઓ ઓછી સક્રિય છે। મિત્રો, સમજાયું તમને લાસ્ટમાં એકવાર ફરીથી કે સક્રિયતા શ્રેણી? તો જુદી જુદી ધાતુઓને તેના સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી ધાતુને શું કહેવામાં, બનતી રચનાને શું કહેવામાં આવે? સક્રિયતા શ્રેણી। અને ઉપરની ધાતુઓ એ વધુ સક્રિય છે, વચ્ચેની ધાતુ ઓછી સક્રિય છે એના કરતા, અને નીચેની ધાતુ એના કરતા પણ ઓછી સક્રિય છે। હવે આપણે બીજો પ્રશ્ન, વિસ્થાપન। શું? વિસ્થાપન પ્રક્રિયા। મિત્રો, વિસ્થાપનમાં શું હોય છે કે એક ધાતુ એ બીજી ધાતુના દ્રાવણમાં એનું શું કરી લે છે? સ્થાન લઈ લે છે। વિસ્થાપન એટલે શું? કે એકબીજાની જગ્યા લેવી। પણ એમાં એક નિયમ હોય છે કે વધુ સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે છે, એટલે કે એની જગ્યા લઈ શકે છે। પણ ઓછી સક્રિય ધાતુ હોય એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી। તો પહેલા આપણે બરાબર કે ભાઈ વધુ સક્રિય આપણે Fe અને Cu માં જોઈશું। Fe અને Cu, Fe એટલે કયું? તો વધુ સક્રિય ધાતુ, અને Cu એટલે કેવી? ઓછી સક્રિય ધાતુ। તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે એટલે કે એની જગ્યા લઈ શકે, તો ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી। ચાલો, તો વિસ્થાપન પ્રક્રિયા પ્રશ્ન નંબર 2 કે વધુ સક્રિય ધાતુ એ આવી રીતે ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી, એટલે કે ઓછી સક્રિય ધાતુ એટલે કેવું? કોપર સલ્ફેટ માનું કોપર એ ઓછી સક્રિય ધાતુ છે, અને વધુ સક્રિય ધાતુ એટલે શું? Fe। તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એનું શું કરી લે? વિસ્થાપન કરે છે। શું કરે છે? વિસ્થાપન, એટલે કે એની જગ્યા લઈ લે છે અને આયર્ન સલ્ફેટ બને છે અને કોપર શું થઈ જાય છે? છૂટું પડે છે। એકદમ સિમ્પલ છે। કોપર સલ્ફેટના દ્રાવણમાં જે કોપર છે એ ઓછી સક્રિય ધાતુ છે અને Fe એ કેવી છે? વધુ સક્રિય ધાતુ છે। એટલે આ Fe એ કોપર સલ્ફેટમાંના કોપરનું શું કરી લે છે? વિસ્થાપન કરીને એને દૂર કરી દે છે અને આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટો પડે છે। તો મિત્રો, પ્રશ્ન નંબર 2 વિસ્થાપન, તમને ખ્યાલ આવ્યો કે વધુ સક્રિય ધાતુ હોય આ બધી એ મધ્યમ અથવા ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરી શકે છે। અને એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે એ પણ રાખવાની છે કે ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુના સંયોજનમાંથી એનું વિસ્થાપન કરી શકતી નથી। મિત્રો, આ ટાઈપના પ્રશ્ન, આ શ્રેણીના પ્રશ્ન તમને બોર્ડમાં વિકલ્પમાં પૂછાતા હોય છે। હવે ત્રીજું એક વૈજ્ઞાનિક કારણ છે મિત્રો। એક તો વૈજ્ઞાનિક કારણ બોર્ડની અંદર પૂછાશે, બરાબર,
એટલે ખાસ કે સોડિયમ સોડિયમ એટલે કયો એને સોડિયમ એટલે એને કે સોડિયમ ને કોને સોડિયમ ને કે સોડિયમ ને કેરોસીન માં રાખવામાં આવે છે શા માટે તો સોડિયમ એવી સોડિયમ ધાતુમાં ને કેરોસીન માં શા માટે રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ તો પહેલું કારણ કે ભાઈ સોડિયમ એ હવામાં હવામાં ખુલ્લું રાખતા એ હવામાં ના ઓક્સિજન સાથે શું કરી લે છે પ્રક્રિયા કરી લે છે બરાબર છે અને હવામાં ના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે એટલે પણ સોડિયમ ધાતુને ખુલ્લી રાખવામાં આવતી નથી અને બીજું કે જ્યારે એને હવામાં ખુલ્લી રાખવામાં આવે ત્યારે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું કરે છે સળગી ઉઠે છે અને સળગી ઉઠે એટલે શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે બરાબર એટલે એને કેરોસીનમાં રાખવામાં આવે અને કેરોસીનમાં એટલા માટે રાખવામાં આવે છે કે સોડિયમ ધાતુ એ કેરોસીન સાથે પ્રક્રિયા કરતી નથી અને જ્યારે એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એ હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને એ સળગી ઉઠે અને ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે અને કેરોસીનમાં મૂકવાનું કારણ કે એ કેરોસીન સાથે પ્રક્રિયા કરતી નથી ઓકે તો ખ્યાલ આવી ગયો તમને કે સોડિયમ ને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે ઓકે પ્રશ્ન નંબર 3 આયર્ન સલ્ફેટ ના દ્રાવણમાં ઝીંક ધાતુ ઉમેરતા શું થાય તો આ આયર્ન સલ્ફેટ નું દ્રાવણ છે અને એની અંદર આયર્ન સલ્ફેટ ના દ્રાવણમાં આપણે શું ઉમેરીશું ઝીંક ધાતુ શું ધાતુ ઉમેરીશું ઝીંક ધાતુ તો ઝીંક એ આયર્ન કરતા વધુ સક્રિય છે આયર્ન કરતા શું છે વધુ સક્રિય છે એટલે ઝીંક ધાતુ શું કરશે આયર્ન સલ્ફેટ ના દ્રાવણમાંથી આયર્ન નું શું કરી લેશે વિસ્થાપન જે આપણે સમીકરણ દ્વારા ભણીએ કે ઝીંક ધાતુ એ આયર્ન સલ્ફેટ ના દ્રાવણમાંથી શું કરે ઝીંક ધાતુ એ આયર્ન સલ્ફેટ ના દ્રાવણમાંથી આયર્ન નું શું કરી લે છે વિસ્થાપન કરી લે છે શું કરી લે છે વિસ્થાપન એટલે શું બનશે તો ઝીંક સલ્ફેટ વત્તા આયર્ન એટલે કે આયર્ન શું થઈ જશે છૂટો પડી જશે અને ઝીંક સલ્ફેટ બનશે આ દ્રાવણ એ પહેલા આયર્ન સલ્ફેટ નું દ્રાવણ એ લીલા રંગનું હોય છે અને જ્યારે ઝીંક સાથે આપણે અંદર ઉમેરીએ તો એ લીલામાંથી રંગવિહીન બનતું જાય છે લીલામાંથી કેવું બનતું જાય છે રંગવિહીન બનતું જાય ફરીથી એકવાર આપણે સમજીશું આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુ ઉમેરતા ઝીંક એ આયર્ન કરતા આયર્ન સલ્ફેટમાંના આયર્ન કરતા વધુ સક્રિય હોવાથી એ શું કરી નાખે છે વિસ્થાપન જેમ કે અહીં આયર્ન સલ્ફેટમાંના જે આયર્નનું આ ઝીંક શું કરી નાખશે વિસ્થાપન એટલે કે એ એની જગ્યા લઈ લેશે એટલે ઝીંક SO4 એટલે કે ઝીંક સલ્ફેટ વત્તા આયર્ન આયર્ન છૂટો પડશે હવે સવાલ નંબર 4 એ જ રીતે કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ કયો એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ અથવા તો કયો સલ્ફ્યુરિક એસિડ ની અંદર આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ H2SO4 કે એસિડમાં એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા એસિડની સેના સાથે ધાતુ સાથે દાખલા તરીકે આપણે ધાતુમાં આયર્ન લઈએ તો આયર્નની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા તો આયર્ન એ સલ્ફ્યુરિક એસિડમાં હાઇડ્રોજન કરતા એ વધુ સક્રિય છે એટલે એ શું કરશે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એની શું કરી લેશે જગ્યા લઈ લેશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે સિમ્પલ કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતા ધાતુની કોના સાથે પ્રક્રિયા કરતા એસિડ સાથે પ્રક્રિયા કરતા ધાતુનો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને આપણે વિસ્થાપનની રીતે સમજીએ તો હાઇડ્રોજન કરતા આયર્ન એ વધુ સક્રિય ધાતુ છે એટલે આયર્ન એ હાઇડ્રોજનનું શું કરી લેશે સ્થાન લઈ લેશે એટલે FeSO4 પર બનશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે ઓકે મિત્રો સમજાયું વ્યવસ્થિત